गुड मॉर्निंग स्टूडेंट्स, हाउ आर यू ऑल? फाइन बाळको, आजे आपणे न्यू लेसन गुरुजीनी सेवा विषे भणीशुं। गुरु गोविंद दोओ खड़े काको लागो पाई, बलिहारी गुरु आपकी गोविंद दियो बताई। गुरु गोविंद दोओ खड़े काको लागो पाई, बलिहारी गुरु आपकी गोविंद दियो बताई। आ दोहामां कबीर जीए गुरु जी ने भगवान करता पण विशेष सम्मान आप्यो छे। ईश्वर सुधी पहोंचवा माटे गुरुज आपणने रस्तो बतावे छे, एटले आपणे सौथी पहला आदर साथे तेमनी पूजा करवी जोईए। जो बाळको, शुं कहे छे आ दोहामां? के गुरुजीने भगवान करता पण विशेष सन्मान आपवामां आव्यो छे। ईश्वर सुधी एटले के भगवान सुधी पहोंचवानो मार्ग पण आपणने गुरुजी बतावे छे। गुरु एटले आपणा शिक्षको जे आपणने सारी रीतभात शीखवे। माता पिता तो आपणने जन्म आपे छे, पण गुरुजी आपणने विद्या आपीने योग्य बनावे छे। शुं कहे छे? गुरु एटले के आपणा शिक्षको जे आपणने सारी रीतभात शीखवे छे, संस्कारोनुं सिंचन करे छे आपणामां, અને વિદ્યા આપીને આપણને યોગ્ય બનાવે છે। શિક્ષણથી આપણે સમાજમાં ઉચ્ચ સ્થાન મેળવી શકીએ છીએ। ગુરુજી આપણને સારી રીતભાત શીખવી આપણામાં સંસ્કારનું સિંચન કરે છે। વડીલો સાથે કેવો વ્યવહાર કરવો, મિત્રો સાથે કેવી રીતે વર્તન કરવું, આ તમામ સદગુણોનું સિંચન આપણામાં ગુરુ દ્વારા જ થાય છે। શું કહે છે? ગુરુજી આપણામાં સંસ્કારોનું સિંચન કરે છે। વડીલો સાથે આપણે કેમ વર્તન કરવું, કેવો વ્યવહાર કરવો, મિત્રો સાથે કેવી રીતના વર્તન કરવું, એ તમામ સદગુણોનું સિંચન આપણામાં ગુરુ દ્વારા થાય છે। બાળકો, તમે રામાયણ અને મહાભારત જોયું હશે, એની અંદર રામ ભગવાન પણ એમના ગુરુ પાસે વિદ્યા લેવા ગયા હતા। પ્રાચીન સમયમાં શિષ્યો પોતાના ગુરુની ઘણી સેવા કરતા હતા, પોતે તકલીફ વેઠીને પણ ગુરુજીની આજ્ઞાનું પાલન કરતા હતા। આપણે પણ આપણા ગુરુની આજ્ઞા માનવી જોઈએ। શું કહે છે? પ્રાચીન સમયમાં એટલે કે જૂના પહેલાના સમયમાં શિષ્યો પોતાના ગુરુની આજ્ઞાનું પાલન કરતા હતા, પોતે તકલીફ વેઠતા પણ ગુરુજીની આજ્ઞાનું પાલન તો કરતા હતા। સ્વામી દયાનંદજીએ માર ખાઈને પણ પોતાના ગુરુની સેવા કરી હતી। શું કહે છે? સ્વામી દયાનંદજીએ પણ માર ખાઈને પોતાના ગુરુની સેવા કરી હતી। કૃષ્ણ અને સુદામાએ પણ સાંદિપિ ઋષિના આશ્રમમાં રહીને ગુરુની ખૂબ જ સેવા કરી હતી। કૃષ્ણ અને સુદામા એ બંને કોણ હતા? મિત્રો હતા। તેઓ પણ સાંદિપિ ઋષિના આશ્રમમાં રહીને ગુરુજીની સેવા કરી હતી। ગુરુજી આપણા વિકાસ માટે જ આપણને સજા આપે છે। શું કહે છે? ગુરુજી આપણા વિકાસ માટે જ આપણને સજા આપે છે, એટલે આપણે તે સજાને સ્વીકારીને તેમની આજ્ઞાનું પાલન કરવું જોઈએ। શાળામાં આવીને સૌથી પહેલાં આપણે ગુરુજીને પ્રણામ કરવા જોઈએ, આપણે સદાય તેમનો આદર કરવો જોઈએ। શું કહે છે?
શાળામાં આવીને સૌથી પહેલાં આપણે ગુરુજીને પ્રણામ કરવા જોઈએ અને તેમનો આદર કરવો જોઈએ। ગુરુની ભક્તિમાં શક્તિ સમાયેલી છે। જ્ઞાન, વિવેક, નૈતિકતા અને સહનશીલતાના પાઠ આપણને ગુરુ શીખવાડે છે। ઈશ્વરની પહેલાં આપણે તેમની પૂજા કરવી જોઈએ। શું કહે છે કે ગુરુની ભક્તિમાં શક્તિ સમાયેલી છે। જ્ઞાન, વિવેક, નૈતિકતા અને સહનશીલતાના પાઠ આપણને ગુરુ શીખવાડે છે। માટે ઈશ્વરની પહેલાં આપણે તેમની પૂજા કરવી જોઈએ। બાળકો, આ લેસનને તમારે 2 ટાઈમ્સ રીડ કરવાનું છે।